હેલો ફ્રેન્ડ્સ, મારું નામ રાજીવ છે, રાજીવ સોની. હું આરજી ઇન્ટરનેશનલમાંથી આજે આપની સમક્ષ એજ્યુકેશન ઇન પોલેન્ડના રિલેટેડની માહિતી આપવા માટે હું અહીંયા આજે ઉપસ્થિત થયો છું. સૌથી પહેલાં તો મિત્રો, ઘણા લોકોને નથી ખબર કે પોલેન્ડ ક્યાં આવ્યું. એકચ્યુઅલી એક યુરોપિયન કન્ટ્રી છે, સેન્ટ્રલ યુરોપમાં આવે છે, જેનું પોપ્યુલેશન આજે જોઈએ તો લગભગ 3.5 કરોડથી 4.25 કરોડ જેટલું એનું પોપ્યુલેશન છે. લોકલ કરન્સી જોઈએ તો તેની પોલિશ ઝલોટી તેની કરન્સી છે. આજે આપણે ઇન્ડિયન રૂપીઝમાં એની વેલ્યુ કરીએ તો એની એક પોલિશ ઝલોટીના એપ્રોક્સિમેટલી 18 થી 19 રૂપિયા જેટલું એનું એ થાય છે, એનું વેલ્યુ મુકાય છે. અને આજે એનું આપણે જે વેધર માટે એની જો થોડુંક જાણીએ તો વેધરમાં ત્યાં આગળ કેવું છે કે ઓગસ્ટથી લઈને એપ્રિલ સુધી એ વિન્ટર હોય છે, ને એ દરમિયાન ઓટમ આવે ને ઓટમ પછી વિન્ટર, તો એનું મિનિમમ ટેમ્પરેચર જે છે એ સમજો ને કે 5 ડિગ્રીથી લઈને અપ ટુ -10 -15 ડિગ્રી સુધી જાય છે. અને ફ્રોમ એપ્રિલ ટુ ઓલમોસ્ટ સપ્ટેમ્બર સુધી એ લોકોનો સમર હોય છે, જેનું ટેમ્પરેચર 25 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર હોય છે. તો આ વાત કરી આપણે એને ટેમ્પરેચર, એનું વેધર રિલેટેડ, એનું તો ઓવરઓલ એ યુરોપમાં ક્યાંનું સ્થાન ધરાવે છે. પોલેન્ડ એક શેંગન કન્ટ્રી છે યુરોપિયન યુનિયનમાં આવતી, કે જે 26 કન્ટ્રીઝ જે છે યુરોપિયન યુનિયનમાં, પોલેન્ડ ઇઝ વન ઓફ ધેમ. અને સૌથી પહેલી મહત્વનો ફાયદો એ છે કે આજે કોઈપણ વ્યક્તિ પાસે યુરોપિયન યુનિયનના વિઝા છે, શેંગન વિઝા છે, તો એ પોલેન્ડ ટ્રાવેલ કરી શકે છે. અને જે બી બાળકો, જે બી વિદ્યાર્થીઓ જે પોલેન્ડ સ્ટડી કરવા માટે જાય છે, એ લોકોને સૌથી મોટો બેનિફિટ એ છે કે એ લોકો યુરોપની અંદર જે બી બાકીના 25 કન્ટ્રીઝ છે, એ લોકો વિધાઉટ વિઝા એ લોકો ફ્રીલી ટ્રાવેલ કરી શકે છે, ને અપ ટુ 90 ડેઝ સુધી એ લોકો પોતાનો સ્ટે કરી શકે છે ત્યાં આગળ. એટલે બાળકોને ત્યાં આગળ યુરોપ એક્સપ્લોર કરવાની બી એક બહુ મોટી મહત્ત્વની એક ઓપોર્ચ્યુનિટી મળે છે. હવે વાત કરીએ આપણે ફર્ધર સ્ટડીઝ માટે, તો પોલેન્ડ જ કેમ સમજો, લોકો જાય છે, આજે અમેરિકા જાય છે, કેનેડા જાય છે, જર્મની જાય છે. તો સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે આજે તમે જે બી જે પણ વિદ્યાર્થીઓ આજે અમેરિકા જવા માગે છે, કેનેડા જવા માગે છે, તો એટલીસ્ટ એ લોકોને ફર્ધર સ્ટડીઝ માટે આજે અંદાજિત સામાન્ય પણ સામાન્ય ખર્ચો તમે મૂકો તો આજે 15 થી 20 લાખ રૂપિયા બહુ સામાન્ય થઈ જાય છે. આજે દરેક વર્ગ, આજે દરેક ફેમિલી 15-20 લાખ રૂપિયા એક વર્ષના પોતાના બાળક માટે કદાચ પોસિબલ નથી કે બધા જ ફેમિલી એફોર્ડ કરી શકે. એટલે પોલેન્ડ એક એવું કન્ટ્રી છે કે આજે કોઈપણ મધ્યમ વર્ગનું પણ ફેમિલી સારું એજ્યુકેશન લઈ શકે છે. સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે આજે પોલેન્ડ જે છે યુરોપિયન કન્ટ્રી છે, કે જેની ડિગ્રી તમને આખા યુરોપ, આખો વર્લ્ડ વાઇડ એની બધે વેલિડ છે. સેકન્ડ બેનિફિટ એ છે કે પોલેન્ડ ઇઝ લાઈક ઓલમોસ્ટ 0 ક્રાઇમ કન્ટ્રી. ત્યાં આગળ તમને કોઈ ક્રાઇમ કે વસ્તુ ત્યાં આગળ બીજા કન્ટ્રીઓને જેવું ત્યાં છે નહીં. ત્રીજું કે ત્યાં આગળ આજે જે પણ વિદ્યાર્થીઓ જાય છે ભણવા માટે, પોલેન્ડની જે આપણે વાત કરી રહ્યા છીએ એની ફી સ્ટ્રક્ચર્સ માટે, તો આજે કોઈ પણ કમ્પેર આપણે કરીએ કે બીજી અમેરિકા છે કે કેનેડા છે, બધા દેશો સાથે, તો આજે એની ફી સ્ટ્રક્ચર સામાન્ય રીતે 3,000 યુરોથી લઈને આજે 5,000 યુરો સુધી વાર્ષિક એની ફીસ હોય છે. એને કમ્પેર કરો તો જે ફીસમાં બાળક એક વર્ષ યુએસ કેનેડા ભણે, તો હોપફુલી કદાચ એટલી ફીસમાં એનો આખો ડિગ્રી પ્રોગ્રામ કે એનો માસ્ટર પ્રોગ્રામ એનું અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. અને એની ડિગ્રી થ્રુ આઉટ આખા વર્લ્ડમાં, આખા યુરોપિયન યુનિયન બધે વેલિડ છે. અને આજે ઘણી એવી યુનિવર્સિટીઝ છે કે જે ટોપ વર્લ્ડની ટોપ 500 રેન્કિંગમાં પણ આજે આવે છે. આજે ઘણી વખત એવું બને છે કે બાળકો કે તમે કઈ કન્ટ્રીમાં સ્ટડી કરો છો એના કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ થઈ જાય છે કે તમે કઈ યુનિવર્સિટીમાં ભણો છો. ઘણા એવા છે કે જે લોકો યુએસ કેનેડા જાય છે પણ ત્યાંની કોમ્યુનિટી કોલેજમાં સ્ટડી કરતા હોય છે વિદ્યાર્થીઓ, તો એ ભણ્યા પછી બી સમજો કે કોમ્યુનિટી કોલેજોની કોઈ વેલ્યુ, ત્યાં લોકલ બી જોબ મળવામાં તકલીફ પડી જતી હોય છે. અને આજે તમે પોલેન્ડ જેવી કન્ટ્રીમાં તમે વર્લ્ડની ટોપ 500 રેન્કિંગમાં આવતી યુનિવર્સિટીમાંથી સ્ટડી કરી નીકળો, તો એની વેલ્યુ યુરોપમાં નહીં પણ આખા વર્લ્ડમાં એની વેલ્યુ છે. અને આજે તમે જે ફીસ તમે પે કરો છો એન્યુઅલી ને, તો એના બેનિફિટ્સ બાળકો તમને બધાને મળે છે. એટલે અમે લોકો આજે પોલેન્ડની, ઘણા લોકોને નથી ખબર કે આજે કેમ પોલેન્ડ જ એમ, કે આજે ત્યાં આગળ ઘણા બેનિફિટ્સ જે છે કે જે બહુ હિડન છે, નથી ખબર. આજે તમે અમેરિકા જાઓ છો, ઘણા વિદ્યાર્થીઓ હું અમેરિકા જાઉં ત્યારે જોઉં છું, મળું છું, આજે 5-5 વર્ષથી 7-7 વર્ષથી છે, પણ એ લોકો હજી પણ કોઈ લોકોના કોઈ નથી, કોઈના ગ્રીન કાર્ડ આવ્યા કે કોઈ H1 પર છે કે
કંઈક ના કંઈક સમહાવ એ લોકો પ્રોબ્લેમ ફેસ કરી રહેલા હોય છે. આજે યુરોપની અંદર એ બેનિફિટ સૌથી મોટો છે કે આજે જે પણ વિદ્યાર્થી જાય છે તો એનો ફ્યુચરની અંદર ત્યાં કાયમી વસવાટ લેવા માટે, પરમાનન્ટ રેસિડેન્ટ થવા માટે, કે આજે યુનિવર્સિટી એને જોબ પ્લેસમેન્ટ કરી આપે છે, એને સારી કંપનીઓમાં ભણવાની સાથે બી એ લોકો ઇન્ટર્નશીપ પ્રોવાઈડ કરે છે, અને એ બધી જ રીતે ત્યાં ઘડી એને ફ્યુચરમાં એ કાયમી વસવાટ એને કરવો હોય તો એ બધા બી મોટા એને ઓપોર્ચ્યુનિટીઝ, મોટી ઓપોર્ચ્યુનિટીઝ એને અવેલેબલ ત્યાં થાય છે. એના સિવાયની આપણે બીજી વાત કરીએ કે આજે એક્સપેન્સીસ, કે આજે એક્ઝામ્પલ છે કે 5,000 કે 3,000 યુરો વાર્ષિક એની ફીસ છે, એની સાથે આજે વિદ્યાર્થી ત્યાં આગળ ભણવા પોલેન્ડ જાય છે, તો એની કમ્પેર હું યુએસ, કેનેડા અને બીજી યુરોપિયન કન્ટ્રી સાથે કરું તો એની સામે પોલેન્ડ આજે મંથલી એપ્રોક્સિમેટલી 15,000 ઇન્ડિયન રૂપીઝ, 15,000 ઇન્ડિયન રૂપીઝમાં વિદ્યાર્થીનો એનો ફૂડ, એકોમોડેશન, ટ્રાન્સપોર્ટેશન આ બધી જ કોસ્ટ એની કવર થઈ જાય છે. હવે 15,000 ઇન્ડિયન રૂપીઝને તમે આજે $200 કે તમે આજે તમે કમ્પેર કરો કે ભાઈ $220, તો આજે એ એટલામાં નથી અમેરિકામાં, નથી કેનેડામાં, કે નથી કોઈ જર્મની કે બીજી કોઈ કન્ટ્રીમાં એ પોસિબલ થવાનું. એટલે એનું લિવિંગ કોસ્ટ એનું બહુ એ છે, એફોર્ડેબલ છે, કે આજે કોઈ પણ નાનામાં નાનો વિદ્યાર્થી, નાનામાં નાના ફેમિલીમાંથી આવતો વિદ્યાર્થી કે જે એફોર્ડ કરી શકે છે, એનું ફેમિલી એફોર્ડ કરી શકે છે, અને એની ફી સ્ટ્રક્ચર્સથી લઈને બધું જ, તો ઘણા બધા એવા બેનિફિટ્સ છે કે જેના રિલેટેડ તમે ફર્ધર ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો. અમારા સૂન અમે લોકો સુરત, બરોડા, આણંદ, અમદાવાદ, મહેસાણા અને રાજકોટ અમારા સેમિનાર્સ છે ડિસેમ્બર મહિનામાં જ. આ ડિસેમ્બરની 12 તારીખથી લઈને 19 ડિસેમ્બર સુધી અમે લઝાસ્કી યુનિવર્સિટી છે જે એના રિપ્રેઝેન્ટેટિવ પોલેન્ડથી અહીંયા આવવાના છે, અને એના અમે લોકો રૂબરૂ કરવાના છે. તમારે ફર્ધર આના રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન તમારે જોઈતી હોય તો તમે અમારા નજીકની ઓફિસ સુરતમાં અમારી ઓફિસ છે, અમારો લેન્ડલાઇન નંબર છે 02612736565, અને મોબાઈલ નંબર છે 7575866622, અને બીજો મોબાઈલ નંબર છે 7575866633. એના સિવાય બીજો નંબર એક તમે 7575899922 અને 9999333 આ કોઈ પણ નંબર ઉપર તમે કોલ કરીને તમારું પ્રી રજિસ્ટ્રેશન તમે કરાવી શકો છો. તમે અમારા ફેસબુક પેજ છે આરજી ઇન્ટરનેશનલ, તમે અમારા કોઈ પણ વેબસાઇટ પર www.rginternational.org આ કોઈ પણ વસ્તુ તમે વેબસાઇટ અમારા ફેસબુક પેજ ઉપર જઈને ફર્ધર ડિટેલ્સ સેમિનાર્સની કે કોઈ પણ અમારા ટીમને તમે કોલ કરીને તમે ફર્ધર ઇન્ફોર્મેશન લઈ શકો છો, અને કોઈ પણ તમારા ક્વેશ્ચન્સ હોય તો એના તમે રૂબરૂ બી આવીને તમે અમારી ટીમને મળીને તમે તમારા દરેક ક્વેશ્ચનનું નિવારણ પણ લઈ શકો છો. જે બી વિદ્યાર્થી મિત્રો પોલેન્ડમાં આગળ બીજી કોઈ કોલેજ ઉપર રિફ્યુઝ થયેલા છે, તો રિફ્યુઝ થયેલા વિદ્યાર્થીઓ પણ પ્લીઝ તમે અમારી ટીમનો સંપર્ક કરો. અમે દરેક મોસ્ટલી જે રિફ્યુઝ થયેલા છે એ લોકોનું તો અમારી પાસે મેક્સિમમ સારું રિઝલ્ટ છે. ઘણા એવા અમે વિદ્યાર્થીઓ જે આગળ જે રિફ્યુઝ થયેલા છે એનું અમે મેક્સિમમ અમે ફર્સ્ટ ટ્રાયલમાં જ અમે લોકો વિઝા કરીને 97% વિઝા સક્સેસ રેશિયોથી અમે લોકોએ વિદ્યાર્થીઓના વિઝા મેળવી આપેલ છે. તો એ લોકોએ પણ ખાસ અમારી વિનંતી છે કે એ લોકો બી રૂબરૂ એક વખત આવીને અમારી ટીમને મળે, અને એ લોકોનું મેક્સિમમ અમે મદદ કરશું કે એમનું રિઝલ્ટ એમને મળે અને એમનું એ સપનું સાકાર થાય. અને મિત્રો થેન્ક યુ વેરી મચ, અને સૂન ફરી હું તમને બીજો એક વિડીયો પણ વેબસાઇટ અમારા વેબસાઇટ અને ફેસબુક પેજ ઉપર અપલોડ કરશું અમે ફર્ધર માહિતી માટે, અને અમે અમારી બધી વિગત અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ તમને આપી છે. કોઈ પણ ફર્ધર ડિટેલ્સ તમારે જોઈતી હોય પ્લીઝ ડુ નોટ હેઝિટેટ ટુ કોન્ટેક્ટ અસ. થેન્ક યુ, બાય.